Hello, mis cari diatigo, kem sudah macam dari diatigo aja macam mau bisa berarti jangan masuk ke dalam ini dalam pacar itu baru malu dulu pacar apa tuh dia apa cok ini dalam pacar baru malu dulu diatigo itu tamara tamara apa cok पाठ्य पुस्तक जोड़े रखवा बराबर तो हवे आपणे पाना नंबर 112 पर आया था पाना नंबर 112 एमां जे छेल्लो प्रश्न छे के जोड़ी में काम करो जोड़ी में एटले के समूह में जोड़ी में काम करो आपेला वाक्यो जेवा अर्थ वाला बीजा वाक्यो वार्तामांथी शोधो ते वाक्यना पहला बे अने छेल्ला बे शब्द कंसमां लखो तो वार्तामांथी शोधवाना छे शब्द अने पहला बे अने छेल्ला बे शब्द लखवाना छे बराबर तो उदाहरण जो विद्यार्थी मित्रों आपके परीक्षा नी अंदर उदाहरण होय दाखला तरीके होय तो ए बराबर समझवानुं जे रीते एनी अंदर करेलुं होय ए ज रीते आपणे नीचे प्रश्नना जवाबनी अंदर ए टाइपनुं करतुं जवानुं छे बराबर मैं तमने रोज समझ माटे कहुं छुं के तमारे ज्यारे લખવા બેસો દાખલા તરીકે ટેસ્ટ લખવા બેસો તો અંદર દાખલા તરીકે આપેલું હોય ઉદાહરણ આપેલું હોય તો એની અંદર જે રીતે કરેલું હોય એ જ રીતે આપણે નીચે લખીએ જવાનું બરાબર તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગોધરાજ મારે તાકોડી તે મારે એટલે ગોફણનો પથ્થર તેના ધાર્યા પ્રમાણે જ વાગે તો હવે આની અંદરથી પહેલા બે શબ્દ અને છેલ્લા બે શબ્દ તો જો એના હાથમાં એ પહેલા બે શબ્દ છે ન જાય એટલે કે એનું નિશાન ખાલી ન જાય એટલે વાક્યના પહેલા બે શબ્દ લેવાના છે અને છેલ્લા બે શબ્દ લેવાના છે બરાબર તો કૌંસમાં લખો છે કે એના હાથમાં પછી ત્રણ અનુસ્વાર કરેલા છે અને પછી ન જાય બરાબર તો હવે એક હવે આપણે પણ સાથે સાથે પેન્સિલ અને નંબર નાખવાનું છે અને જવાબ પૂરતું જવાનું છે બરાબર તો હવે એ ગોફણ વાગતા ગોફણ વાગતા પંખીઓ પક્ષીઓની ચીચી ચીસા ચીસ કરી મૂકતા ગોફણ વાગતા પક્ષીઓ ચીસા ચીસ કરી મૂકતા કોઈ ઘર ગવાયેલા પક્ષીની પાંખ કે પીંચા હવામાં ઉડતા પક્ષીઓની કિકિયારીઓથી વાતાવરણ દુઃખ ભર્યું અશાંત બની જતું તો હવે આપણે એની અંદર વાર્તામાંથી પહેલા બે શબ્દ લેવાના છે અને પછીના બે શબ્દ લેવાના છે તો તમારે પહેલા બે શબ્દ હવે કૌંસ કરેલો છે એની અંદર તમારે આની સાથે લખવાનું છે તો લખો પંખીઓ અને પહેલામાં લખશો કે પતંગિયા અને પતંગિયા અને આવી જાય આવી જાય હવે અહીંયા આપણે કૌંસ પૂરો કરવાનો છે અહીંયા કૌંસ ચાલુ થયો અહીંયા આપણે કૌંસ પહેલા બે શબ્દ અને પછીના બે શબ્દ લેવાના છે બરાબર તો તમારે પણ મારી સાથે પહેલામાં એ રીતે લખવાનું છે હવે પેજ નંબર 113 બે ગોફણ ગોદામમાં ગુફા જેવું અંધારું તો હતું જ સમળીએ પેલેલા માંસ પીંછાના કારણે ત્યાં ખરાબ ગંધ આવતી પણ આવતી હતી હવે વિદ્યાર્થી મિત્રો પહેલા બે શબ્દ અને છેલ્લા બે લખવાના છે બરાબર તો ગોદામની જમણી પહેલા બે શબ્દ છવાયેલી હતી એ બીજા બે શબ્દ લખવાના છે ગોદામની જમણી ગોદામની જમીન પહેલા બે શબ્દ છેલ્લા બે શબ્દ છવાયેલી હતી છવાયેલી હતી આ રીતે અહીંયા આપણે કૌંસ પૂરો કરવાનો છે બરાબર હવે એ રીતે ત્રીજો પ્રશ્ન ગોફણના અવાજથી ડરીને કાગળના બચ્ચા ચૂપચાપ માળામાં ભરાઈ
જેમ એક શબ્દ લખો એવું લાગ્યું બરાબર તમારે આટલામાંથી આપણે શોધીને લખવાના છે તો પંખીઓનું ચી ચી અવલોકન દ્રષ્ટિ એટલે કે પોતાને અવલોકન એટલે કે નવું નવું જ્યાં
એ નવો નવો જોતો નવો નવો જાણતો તો એના જોડે અવનવી વાતો હતી એ નાના નાના જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો જાણી રહ્યો હતો આ રીતે તેનાની અંદર જિજ્ઞાસા વૃત્તિ અને અવલોકન દ્રષ્ટિ એટલે કે નવો નવો જોવાની વૃત્તિ હતી જિજ્ઞાસા એટલે નવું નવું જાણવું નવું નવું જોવું એ એને બહુ ગમતું હતું એટલે એના જોડે નાના નાના જીવજંતુઓની અને પક્ષીઓની અવનવી વાતો મળી રહેતી બરાબર પછી બે ગોધરાજના કયા કયા વર્તનમાંથી તમને અરેરાટી થઈ કોઈ પણ બે લખો અરેરાટી એટલે કે આપણી આપણાની અંદર એવું થાય કે અરે આવું એને કહીએ આપણે અરેરાટી તો જ્યારે ગોધરાજ પતંગિયાની કે ભૂમરીની જે પાંખો ખેડી લેતો પોતાના ખિસ્સાની અંદર જીવતો ટેડકો રાખતો અને જે પોતે જીવજંતુઓને બહુ જ હેરાન કરતો ત્યારે આપણાને આપણાની અંદર અરેરાટી એવું ઉત્પન્ન થતું બરાબર ને તો ગોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમ આવી જાય ભમરી અને પતંગિયાની જે પાંખો હોય એ ઉખડી લેતો તો આપણાની આપણા શરીરની અંદર કમકમ આવી જાય અને જ્યારે એના ખિસ્સાની અંદર ચિત્ર વિચિત્ર વસ્તુઓ જોઈએ ત્યારે આપણાને આપણાની અંદર કે આપણા શરીરની અંદર અરેરાટી આવી જાય કે સાલું આવું બધું ત્યારે આપણને આ બધું જોઈએ ત્યારે આપણને એવું લાગતું કે ખરેખર આવું આ ગોધરાજે ન કરવું જોઈએ આપણાને તો આપણે ખાલી દેડકાને અડીએ તો એ આપણને ડર લાગે કે કૂદકો મારીને હમણાં કદાચ આપણા જોડે આવી જશે તો પણ ગોધરાજ તો એના ખિસ્સાની અંદર જીવતો દેડકો મિત્ર રાખતો હતો તો હવે પ્રશ્ન નંબર 3 ભીષ્મની માએ ભીષ્મની માતાએ ગોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી કે તો વિદ્યાર્થી મિત્ર ભીષ્મની માને આ ભીષ્મની અને ગોધરાજની દોસ્તી ગમતી ન હતી ભીષ્મ એ પંખીઓને પંખીઓના માળા વીખી નાખતો અને પંખીઓને હેરાન કરતો એ ગોધરાજની માને ગમતું ન હતું તેથી તેને ગોધરાજ સાથેની દોસ્તી તેની માને ગમતી ન હતી પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો તમારે તમારી મૌલિકતા એટલે કે આપણે આપણી જાતે વાર્તા વાંચવાની બરાબર સમજવાની અને એના પરથી આપણે જાતે જ આપણે પ્રશ્નના જવાબો તૈયાર કરવાના છે પ્રશ્ન 4 સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કઈ રીતે સમજાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ લોકો ગોદામ સાફ કરવા જાય છે ત્યારે ત્યાં સમડી આવે છે સમડી આવે છે તો એ એના આવવાથી જે માળામાં રહેલા પંખીઓના બચ્ચા જોર જોરથી ચીસો પાડે છે જોર જોરથી ચીચકારીઓ કરે છે એમને ખબર પડે છે કે ચલો આપણો દુશ્મન આવી ગયો છે આ પરથી ભીષ્મ અને ગોધરાજને એવું લાગે છે કે નક્કી અહીંયા સમડી રોજ આવતી હશે અને ગોદામની અંદર પંખીઓના તૂટેલા પીંછા પેલા પંખીઓના માંસના ટુકડા પડેલા હતા અને ઈંડાની ફૂટેલી પાછળીઓ પડી હતી આના પરથી ભીષ્મને એવું લાગ્યું કે નક્કી અહીંયા દરરોજ સમડી આવતી હશે અને આ પંખીઓના બચ્ચાનો શિકાર કરતી હશે આ પરથી એને એવું લાગે છે કે અહીંયા દરરોજ સમડી અવારનવાર એટલે કે દરરોજ આ સમડી આવતી હશે અને આ પંખીઓના બચ્ચાનો શિકાર કરતી હશે એ ઉપરથી એને સમજાય છે કે આ તૂટેલા જે માંસના તૂટેલા ટુકડા પડ્યા હતા પંખીઓની પાંખો વિખેરાયેલી પડી હતી ફૂટેલી ઈંડાની કાચીઓ પડી હતી અને સાંભળીને આવવાથી જે પંખીઓની ચીચકારીઓ ચાલુ થાય છે વાતાવરણ આખી આખું ભયભીત બની જાય છે આના પરથી ભીષ્મ નક્કી કરે છે કે સાંભળી અહીંયા દરરોજ એટલે કે અવારનવાર આવતી હશે પ્રશ્ન નંબર 5 ગોધરાજે કાબરના બચ્ચાને કઈ રીતે બચાવ્યું તો ગોધરાજ એ એક ટેબલ ખસેડીને લાવે છે વચ્ચે એના પર ખુરશી મૂકી અને માળાને લઈ લે છે અને માળો પકડી અને ગેરેજમાં મૂકી આવે છે આ રીતે પોતે કાબરના બચ્ચાને બચાવે છે તો આ રીતે કાબરના બચ્ચાને બચાવ્યા હશે વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તમારે પણ આ પ્રશ્નના જવાબો તૈયાર કરવાના છે બરાબર હવે એના પછી છે કે તમને શું લાગે છે વ્રતને જણાવો અને લખો વિદ્યાર્થી મિત્રો આના જવાબ તમારે તમારી જાતે આપવાના છે બરાબર કે પ્રશ્ન 1
સમરી ના આવ્યા પછી ગુજરાત ના વર્તન માં શો ફેર થયો કેમ તો જ્યારે સમરી આવી અને ત્યારે એ બચ્ચાને એ સમરી મારે છે એ સમરી બચ્ચાને શિકાર કરવા માટે આવે છે ત્યારે એની અંદર કરુણા એટલે કે ગુજરાત માં દયા ઉત્પન્ન થાય છે અને પછી એ કોઈ દિવસ કોઈ પક્ષીને કે જીવજંતુને હેરાન કરતો નથી હવે એના પછી પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે પ્રશ્નના જવાબો આપવાના છે એટલે અહીંયા લખવાના નથી આપણે મૌખિક પ્રશ્ન તરી કરવાની છે એના પછી છે 2 જીવજંતુ પશુ પક્ષી જોઈ ગુજરાત હવે શું કરતો હશે તો ગુજરાત જીવજંતુ અને પશુ પક્ષી જોઈ હવે તેને તેને હેરાન કરતો નહીં હોય અને તેને તેને મારવાનો કે તેને હેરાન કરવાનો હવે તેના અંદર વિચાર પણ આવતો નહીં હોય ગમે ત્યારે તેને કે બચાવવાનો પ્રયત્ન કરતો હશે હવે પ્રશ્ન નંબર 3 સમડી હવે ખોરાક મેળવવા શું કરશે ક્યાં જશે તો સમડી હવે ખોરાક મેળવવા કોઈ બીજા સ્થળે જશે અને ત્યાં પોતાનો એક ખોરાક મેળવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 113 પાના નંબર પૂરો થાય છે પત્તો ઉલટાવો પ્રશ્ન 4 આ વાત કાગળના બચ્ચા કહે તો કઈ રીતે કહે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકમાં જ આપેલું છે કે અમારા મમ્મી પપ્પા ભૂલા પડી ગયેલા એક ગોદામમાં તેમણે માળો બનાવેલો અમારો જન્મ ત્યાં થયો એક દિવસ તેઓ જણ શોધવા ગયા ત્યારે અમે એકલા હતા અને એકલાની અંદર એ સમયની અંદર અમારો શિકાર કરવા માટે સમડી આવી પણ અમને બચાવવા વાળો પણ ભગવાન હોય છે એકલાની અંદર બે છોકરાઓ આવે છે અને એ છોકરાઓ અમને બચાવવા માટે બહુ પ્રયત્ન કરે છે અમે એક ગુજરાત નામનો છોકરો હોય છે એ વચ્ચે ટેબલ મૂકે છે અમારો માળો ઉચકી અને ગેરેજમાં મૂકી આવીએ છીએ અને અમને સમડીથી બચાવે છે એટલાની અંદર અમારા મમ્મી પપ્પા આવે છે એટલે કે કાબર ભાઈ અને કાબર બેન આવે છે અને અમે અમારા કુટુંબ સાથે શાંતિથી રહીએ છીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતે વાર્તા બનાવવાની છે બરાબર હવે એના પછી છે ફરી એકવાર ગીતડું એક તોફાની બારકસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફરી એક વખત એક તોફાની બારકસ વાળું ગીત છે એ કદાચ એની કાવ્ય ભક્તિ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો તમારે એક તોફાની બારકસ છે એ કવિતા તમારે મૌખિક રીતે તૈયાર કરવાની છે બરાબર તો આપણે હવે એક વખત એનું ગાન કરીએ છીએ રિપીટ કરતા જઈએ છીએ વારાફરતી આપણે ગાતા જઈએ છીએ તો તમારે આ કવિતા પરફેક્ટ પાકી કરવાની છે તો આપણે તમારે મારી સાથે ગાવાનું છે બરાબર એક તોફાની બારકસ પોતે જ આખું સરકસ વંદો વિંચી ઇંડું દેડકો તેને ખીસે જડે ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વડે આખડે લડે રોજે રોજની નીત નવા થતા તેના પારસ પોતે જ આખું સરકસ ગાયે ભરતા પગ એક દી લટકી પડ્યા ઊંડા જતું આખું લોક કહે આવાજ એના ધંધા ખાશો દયાના કોઈ પાછે તરવાના કારસ જોતું ઊભું સરકસ લોહી ઉતર્યું મોઢે આંખે ડોળા થઈ ગયા દળી ફેં પડતા તોફાની બોલ્યા ઉતારો અગડી ખેખે લાવી બાપા પૂછે માણસ છો કે ફાનસ સુધરી ગયા બારકસ વિદ્યાર્થી મિત્રો આ બારકસ તમારા જેવા જ તોફાની છે એ બહુ જ તોફાન કરે છે અને છેલ્લે છેલ્લે તો પોતે ફસાઈ જાય છે ગાયે ભરતા પગ એકથી લટકી પડ્યા ઊંધા પોતે તો એવા ઊંધા લટકી પડ્યા કે મને ફટાફટ જવાબ ગળે એટલે કે મને ફટાફટ જલ્દી નીચે ઉતારો તો વિદ્યાર્થી મિત્રો આ બારકસ એક તોફાની બારકસ
एक काव्य तमारे दरेक के तैयार करवानी छे बराबर हवे एनी नीचे જોઈએ આપણે બોધરાજની જેમ પક્ષીઓને ઓળખો અને તેમના વિશે લખો ચિત્રની નીચે પક્ષીનું નામ લખો હવે વિદ્યાર્થી મિત્રો આ પક્ષીઓમાં તમને ગમતા પક્ષી વિશે લખો બરાબર તો હવે આપણી આજુબાજુ એટલે કે આપણા આજુબાજુના વાતાવરણમાં તો આપણે ખાસ જોઈએ કે ચકલી ઉપર મેના કાગર પછી કાગડો મોર બસ હા બગલો ઘુવડ સમડી હંસ પતંગ આવા વગેરે વગેરે પક્ષીઓ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો તો એ પક્ષીઓને માર્કસ એ જે આ બોધરા છે બોધરાજ કેવી રીતે પોતાની એ જોવાની અને નવું નવું જાણવાની બહુ જિજ્ઞાસા વૃત્તિ હતી કે જ્યારે સ્કૂલથી છૂટતો તો એ બે ખભે લટકાડી અને બહાર નીકળી પડતો વિદ્યાર્થી મિત્રો આપણે સ્કૂલ છૂટે આખા દિવસ દરમિયાન આપણે થાકેલા હોઈએ તો આપણે ઘરે જઈએ ચા નાસ્તો કરીએ થાક ઉતારીએ અને પછી આપણું હોમવર્ક લખવા બેસીએ પણ આ બોધરાજ તો બહુ તોફાની તોફાનીમાં એમનો ક્લાસ તો તોફાની તો પણ તોફાનીમાં બધાથી વધારે તોફાની બોધરાજ તો બોધરાજને બિલકુલ દિવસ દરમિયાન થાક જ ના લાગે એ સાંજ પડે એટલે અવનવી શોધ કરવા માટે નીકળી પડતો એમ આપણે પણ નવા નવા પક્ષીઓ વિશે જાણવાનું છે અને તેમના વિશે લખવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો પતરંગો પતરંગો જે પહેલું ચિત્ર આપેલું છે ચોપડીમાં જે પતરંગો એટલે કે આપણને કાગર જેવો લાગે છે આપણને એવું જ લાગે કે કાગર ટાઈપનું કે ચકલી ટાઈપનું નાનું પક્ષી તો હવે આપણે પહેલું પતરંગ વિશે જોઈએ પતરંગ માખીમાં કુલનું પંખી છે માખીમાં કુલનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પતરંગો કયા કુલનું પંખી છે પ્રશ્નનો જવાબ આવે તો પતરંગો એ માખીમાં કુલનું પંખી છે તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે હવે વિદ્યાર્થી મિત્રો તે આકાશમાં ઉડતા ઉડતા માખી જેવા જેવા નાના નાના જીવ જંતુઓ ખોરાકમાં ખાય છે વીજળીના તાર પર બેઠેલા પતરંગ તમે જોયા હશે તે વીજળીના તાર પરથી ઉડીને જીલા પકડીને તરત જ પાછા તાર પર આવીને બેસી જાય છે વીજળીના તાર એટલે કે લાઇટના થાંભલા એ ત્યાં જે વાયર ગયેલા હોય એના ઉપર પતરંગ બેસે તમે ઘણા બધા એક મોટા પતરંગ હોય એ ચકલી જેવડા નાના હોય છે તો ઉડી જાય અને ઉડતા 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 એ નાના નાના માખી જેવા જેવા ખોરાકને ખોરાક તરીકે લે છે અને પાછા ખોરાક મેળવી અને પાછા તાર પર આવીને બેસી જાય છે તમને થશે કે પતરંગો નામ કેમ કાગડા જેવા રંગવાળો છે એટલે આપણને એવું જ થાય કે ભાઈ પતરંગો પક્ષી તો હા વિદ્યાર્થી મિત્રો આ પક્ષીનું નામ પતરંગો છે એ કાગડા જેવા રંગવાળો છે એટલે એનું નામ પતરંગો પાડ્યું છે તેની ચાંચ પાતળી જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે હવે જો વિદ્યાર્થી મિત્રો તેની ચાંચ કેવી હોય છે તો તેની ચાંચ પાતળી જરાક વાંકી એટલે કે થોડી વાંકી અને આગળથી અણીદાર હોય છે પતરંગાના પગ પાતળા અને નાના હોય છે હવે પતરંગાના પગ કેવા હોય છે તો પતરંગાના પગ પાતળા અને અણીદાર હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવી શકે કે ભાઈ એનું નામ પતરંગો કેમ તો પોતે પાંદડા જેવા રંગનો છે તેથી તેનું નામ પતરંગો છે હવે પતરંગાની ચાંચ કેવી છે તો પતરંગાની ચાંચ પાતળી જરાક વાંકી અને અણીદાર છે પ્રશ્ન આવે કે પતરંગાની ચાંચ કેવી છે તો પતરંગાની ચાંચ પાતળી જરાક વાંકી અને અણીદાર છે તો પતરંગાના પગ કેવા છે તો પતરંગાના પગ પાતળા અને નાના છે તેની પાંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે તો પતરંગાની પાંખ કેવી હોય છે તો આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે તેને આંખ તેને આંખી નીચે કાળું ધાબું હોય છે તેની આંખના નીચે કાળું ધાબું હોય છે આપણી આજુબાજુ દેખાતા પતરંગા ચકલીથી થોડા નાના અને પાતળા હોય છે મેં તમને કહ્યું હતું ને કે ચકલીથી થોડું નાનું હોય ચકલી થોડી મોટી હોય ને આ પતરંગો ચકલીથી થોડો
છે ગ્રીન બી ઈડર ગ્રીન બી ઈટર બરાબર તો હવે તેનું અંગ્રેજી નામ છે ગ્રીન બી ઈટર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર એવું આવે કે પતરંગાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો ગ્રીન બી ઈટર શું કહેવામાં આવે છે ગ્રીન બી ઈટર હવે એની નીચે ત્રણ પક્ષીઓ આપેલા છે પહેલું છે કાબર પહેલું શું છે કાબર બીજું છે ગરુડ અને ત્રીજું છે ઘુવડ હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કાબરભાઈ તો સરસ ફૂલેલા છે ઘુવડ એ ઘુવડ પણ સરસ મજાનું બેઠું છે પાછળ ઢોક કરીને અને એની બાજુમાં છે સોરી વચ્ચે ગરુડ છે અને છેલ્લે ઘુવડ છે બરાબર તો હવે આપણે દરેક ગમતા પક્ષી એટલે કે આપણે તમને કાબર ગમતી હોય તો કાબર વિશે લખવાનું ગરુડ ગમતું હોય તો ગરુડ વિશે લખવાનું અને ઘુવડ ગમતું હોય તો ઘુવડ વિશે તમને ગમતું હોય તેના વિશે લખવાનું પણ આપણે અહીં દરેક વિશે બે બે વાક્ય લખીશું એટલે તમને દરેકની થોડી થોડી સમજ મળી રહે બરાબર તો તમારે તમારા હાથની અંદર પેન્સિલથી આપણે હવે દરેક પહેલા કાબર વિશે લખીશું બે વાક્ય પછી ગરુડ વિશે લખીશું અને પછી ઘુવડ વિશે લખીશું બરાબર તો તમારે પણ મારી સાથે સાથે લખવાનું છે દરેક વિશે આપણે બે બે વાક્ય લખીશું એટલે તમને દરેકની થોડી થોડી માહિતી મળે બરાબર તમારે પણ મારી સાથે સાથે લખવાનું છે ચલો હાથની અંદર દરેકે પેન્સિલ અને રબર રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્ર આપણે પહેલા કાબર વિશે લખીશું બરાબર તો કાબર મોટા ભાગે ગ્રામ્ય એટલે કે ગામડા વિસ્તારમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કાબર મોટા ભાગે ગ્રામ્ય ગ્રામ્ય એટલે કે ગામડાની અંદર ગ્રામ્ય એટલે ગામડાની અંદર કાબર મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે તે બદામી રંગની હોય છે કાબર કેવા રંગની હોય છે બદામી રંગની તે બદામી રંગની હોય છે આપણે દરેક વિશે બે બે વાક્ય લખીશું બરાબર હવે કાબર પછી આવ્યું ગરુડ વિદ્યાર્થી મિત્રો તો હવે ગરુડ વિશે બે વાક્ય લખીશું ગરુડ મોટું શક્તિશાળી પક્ષી છે ગરુડ મોટું અને શક્તિશાળી પક્ષી છે ગરુડ મોટું અને શક્તિશાળી પક્ષી છે હવે બીજું ગરુડ પક્ષીઓનો રાજા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ગરુડ બધાથી મોટું પક્ષી છે અને પક્ષીઓનો રાજા યાદ રાખવાનું કે પક્ષીઓના રાજા તરીકે કયું પંખી ઓળખાય છે તો પક્ષીઓના રાજા તરીકે ગરુડ પક્ષી ઓળખાય છે ગરુડ પક્ષીઓના રાજા કહેવાય છે ગરુડ પક્ષીઓનો રાજા કહેવાય છે ગરુડ વિશે બે વાક્ય થઈ ગયા પહેલા આપણે કાબર વિશે બે લખ્યા ગરુડ વિશે બે અને હવે છેલ્લે છે ઘુવડ શું છે વિદ્યાર્થી મિત્રો ઘુવડ તો પક્ષીઓમાં ઘુવડ બીજા પક્ષીઓ કરતા અલગ પ્રકારનું પક્ષી છે પહેલું વાક્ય લખ્યું કે પક્ષીઓમાં ઘુવડ પક્ષીઓમાં ઘુવડ બીજા પક્ષીઓ કરતા અલગ પ્રકારનું પક્ષી છે પક્ષીઓમાં ઘુવડ બીજા પક્ષીઓ કરતા અલગ પ્રકારનો પક્ષી છે ઘુવડ તેની ડોક બધી દિશામાં ફેરવી શકે
છે વિદ્યાર્થી મિત્રો આપણે લૂપ તો આપણે પાછળ ફરીએ તો પાછળ જોઈ શકીએ છે આપણે લૂપ પાછળ જતી નથી પણ વિદ્યાર્થી મિત્રો ગરુડની લૂપ ગરુડ આગળ જો ઊભો હોય તો પણ પોતાની લૂપ પોતે ઉલટી કરી શકે છે તો ગોળ તેની લૂપ બધી દિશામાં ફેરવી શકે છે બીજું વાક્ય લખીશું કે ગોળ તેની લૂપ બધી દિશામાં ફેરવી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક એ ત્રણ પક્ષી છે એક કાબર માયના એટલે કે કાબર થશે માયના એટલે શું થશે કાબર ગરુડ અને ઘુવડ તો આપણે કાબર વિશે બે વાક્ય લખ્યા ગરુડ વિશે બે વાક્ય લખ્યા અને ઘુવડ વિશે બે વાક્ય લખ્યા તો તમારે આ રીતે દરેક પક્ષી વિશે બે બે વાક્ય લખી દેવાના છે બરાબર હવે એના પછી છે કે વાક્ય વાંચો વાક્ય વાંચી જુઓ સાચા વાક્ય સામે સાચું કરો હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાક્ય આપેલા છે કેટલા વાક્ય આપેલા છે ત્રણ એમાંથી જે સાચું વાક્ય છે એની આગળ આપણે સાચાની નિશાની કરવાની છે બરાબર તમારે બરાબર ધ્યાનપૂર્વક ચોપડીમાં પોતાનું ધ્યાન રાખવાનું છે અને જોડે પેન્સિલ રાખવાની છે કે તમારે સાચું કરતું જવાનું છે બરાબર એ નાનો બહેન ગાતી ગાતું હતું નાની બહેન ગાતું હતું બીજું વાક્ય છેલ્લું વાક્ય નાની બહેન ગાતી હતી તો જે વાક્યની વાક્ય રચના સાચી હોય વાક્ય બંધ બેસતું હોય સાચું હોય એ વાક્યની આપણે આગળ સાચું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાની અંદર છેલ્લું વાક્ય સાચું છે નાની બહેન ગાતી હતી કયું વાક્ય સાચું છે કે નાની બહેન ગાતી હતી નાની બહેન ગાતી હતી આ વાક્ય બંધ બેસતું આવે છે તો તમારે એની આગળ ગાઈડ કરવાનું છે એટલે કે સાચાની નિશાની કરવાની છે નાની બહેન ગાતી હતી આ વાક્ય રચના કમ્પ્લીટ સાચી છે એના પછી બાજુમાં જુઓ બે બધી બાળકોને ચકડોળમાં મજા પડે બધી બાળકોને ચકડોળમાં મજા પડે બે બધા બાળકોને ચકડોળમાં મજા પડે ત્રણ બધા બાળકોને ચકડોળમાં મજા પડે હવે વિદ્યાર્થી મિત્રો પહેલું અને છેલ્લું વાક્ય ખોટું છે વચ્ચેનું વાક્ય બધા બાળકોને ચકડોળમાં મજા પડે તો એ સાચું છે તમારે એની સામે સાચું કરવાનું છે બીજામાં તો બધા બાળકોને ચકડોળમાં મજા પડે આ વાક્યની રચના સાચી છે કે બધા બાળકોને ચકડોળમાં મજા પડે તો આપણે એની આગળ સાચાની નિશાની કરી બરાબર હવે ત્રીજું લગ્નમાં ઘણું મહેમાન આવ્યા છે શું રે લગ્નમાં ઘણું મહેમાન આવ્યા છે લગ્નમાં ઘણા મહેમાન આવ્યું છે ત્રણ લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે વિદ્યાર્થી મિત્ર આપણે વાંચીએ એટલે બરાબર સમજવાનું વાક્ય સમજવાનું અને પછી લખવાનું કે આ ત્રણે ત્રણમાંથી કયા વાક્યની રચના કમ્પ્લીટ સાચી છે કયું વાક્ય કમ્પ્લીટ સાચું છે એની આગળ રાઈટ કરવાનું બરાબર સાચું તો છેલ્લું વાક્ય કે લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે તો છેલ્લાની આગળ સાચું કરો કે લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે વિદ્યાર્થી મિત્ર આ વાક્યની રચના વાક્ય રચના કમ્પ્લીટ સાચી છે એની આગળ આપણે કરવાનું હવે પ્રશ્ન નંબર ચાર બકરી બધું પાંદડું ખાઈ ગઈ બકરી બધું પાંદડું ખાઈ ગઈ બે બકરી બધા પાંદડા ખાઈ ગઈ ત્રણ બકરી બધા પાંદડા ખાઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો પાંદડા હવે પાંદડાની અંદર કોઈ કોની જોડણી સાચી છે પાંદડા અને પાંદડા
હવે વિદ્યાર્થી મિત્રો આ પાંદડા વાળી જોડણી સાચી છે બરાબર ને પાંદડા પાંદડા તો વચ્ચે વાળું વાક્ય આવશે કે બકરી બધા પાંદડા ખાઈ ગઈ બકરી બધા પાંદડા ખાઈ ગઈ વચ્ચેનું વાક્ય છે એ પાંદડા વાળું કહ્યું કે અનુસ્વાર પા ઉપર અને ડા ઉપર પાંદડા બકરી બધા પાંદડા ખાઈ ગઈ તો આપણને જે વાક્ય રચના સાચી લાગે એની આપણે આપણે સાચું કરવાનું છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનું આપણે લઈએ તમારે આ ચાર ચાર વાક્ય રચના જે જે સાચી છે એની આપણે તમારે સાચાની નિશાની કરવાની છે હવે એના પછી છે વાક્ય મુક્તેથી વાંચો વાક્ય મુક્તેથી વાંચો જે ભૂલ હોય તે સુધારીને લખો ઘાટા અક્ષરો છાપેલા શબ્દ બદલવાનો નથી વિદ્યાર્થી મિત્રો હું તમને દરરોજ કહું છું કે આપણે જ્યારે લખવા બેસીએ એટલે સૂચના પરફેક્ટ સમજવાની બરાબર સમજવાની કે આની અંદર આપણે શું કરવાનું છે સૂચના તમે બરાબર સમજશો બરાબર વિચારશો કે આપણે અહીંયા શું કરવાનું છે નહીં તો ડાયરેક્ટ તમે લખવા બેસી જશો તો તમે ઉલટું લખી નાખશો ઊંધું લખી નાખશો એટલે તમે લખવા બેસો એટલે તમારે પહેલા સૂચના બરાબર ધ્યાનપૂર્વક સમજી લેવાની વાંચી લેવાની પછી નીચે જે કરવું હોય એ કરવાનું તો જો સૂચના આપણે ફરીથી વાંચીશું કે વાક્ય મૂકીને વાંચો પહેલાં તો વાક્યને વાંચવાની છે જે ભૂલ હોય તે સુધારીને લખો જે અંદર ખોટું લખેલું હોય અંદર ભૂલ હોય તે સુધારીને ફરીથી લખો ઘાટાક્ષરો જે વધારે પડતું એકદમ બ્લેક કાળું કરેલું છે ઘાટાક્ષરો છે ઘાટાક્ષરે છપાયેલા શબ્દને બદલવાનો નથી હવે જો ઉદાહરણ આપણે પરીક્ષાની અંદર કે ટેસ્ટની અંદર પહેલાં ઉદાહરણ બરાબર સમજવાનું જે ઉદાહરણમાં જે રીતે લખેલું છે તે રીતે આપણે બધે ફેરફાર કરીને લખવાનું છે બરાબર તો હવે આપણે પહેલાં ઉદાહરણ બરાબર વાંચી લઈશું સમજી લઈશું કે ઉદાહરણમાં શું કરેલું છે એ રીતે આપણે હવે કરવાનું છે ઉદાહરણ જાડી તેડકો શું છે જાડી તેડકો જોરથી કાપતું હતું હવે જાડી તેડકો આવે કે જાડો તેડકો ગાતો હતો જાડો તેડકો ગાતો હતો જ્યાં આપણે ભૂલ છે કે ભૂલને સુધારવાની છે અને વાક્ય આપણે ફરીથી લખવાનું છે મેં તમને કીધેલું હતું કે બરાબર સૂચના બરાબર ધ્યાનપૂર્વક વાંચી લેવાની સમજી લેવાની તો અહીંયા શું કીધું છે કે જાડી તેડકો જોરથી ગાતું હતું તો જાડો તેડકો જોરથી ગાતો હતો બાજુમાં સુધારેલું છે હવે વિદ્યાર્થી મિત્રો જો એ સુરે નાનકડો પતંગિયું નાનકડો પતંગિયું ઉડતી ઉડતી નેહાના કાન પર જઈને બેઠી હવે આખી આખી વાક્ય રચના ખોટી છે સુરે નાનકડો ને તો નાનકડો આવે નાનકડું પતંગિયું ઉડતું ઉડતું નેહાના કાન પર જઈને બેઠીને તો હવે ત્યાં તો આપણને જગ્યા એકદમ નાની આપેલી છે તો વિદ્યાર્થી મિત્ર તમારે વાક્યની નીચે સુધારીને ફરીથી લખવાનું છે જો હું સુધારું છું તો તમારે મારા અંદરથી જોઈ જોઈ એટલે લખવાનું છે નાનકડું પતંગિયું નાનકડું પતંગિયું નાનકડું પતંગિયું ઉડતું 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 નિહાના કાન પર જઈને બેઠું નિહાના કાન પર જઈને બેઠું આ રીતે વિદ્યાર્થી મિત્ર લખવાના છે બરાબર આપણે વાક્ય વાંચી લેવાનું કઈ કઈ જગ્યાએ ભૂલ છે એ ભૂલને સુધારવાની હતું હતી હતો એ સુધારીને લખવાનું છે તો નાનકડું પતંગિયું ઉડતું
હવે એના પછી જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 હું નિશાળે જવા નીકળે ત્યારે જ લુચ્ચો વરસાદ પડે હવે જો લુચ્ચો પડી કે પડ્યો હ તો આપણે બરાબર સમજવાનું કે કઈ જગ્યાએ ભૂલ છે તો હું નિશાળે જવા નીકળે ત્યારે લુચ્ચો વરસાદ પડ્યો લુચ્ચો વરસાદ પડ્યો તો આપણે જે ઘટાક્ષરો છે સુધારવાના નથી એને એમના એમ જ રહેવા દેવાના છે જ્યો શબ્દની અંદર નિષ્ટિક છે ભૂલ છે એ શબ્દ સુધારવાનો અને સાચું વાક્ય લખવાનું છે તો હું નિશાળે જવા નીકળી ત્યારે લુચ્ચો વરસાદ પડ્યો તો લખો ચલો તમે મારી સાથે હું નિશાળે જવા નીકળી ત્યારે લુચ્ચો વરસાદ પડ્યો હું નિશાળે જવા નીકળી ત્યારે અહીંયા સુધી લુચ્ચી અને અહીંયા પડે છે તો લુચ્ચો અને પડ્યો હું નિશાળે જવા નીકળી ત્યારે લુચ્ચો વરસાદ પડ્યો આપણે વાક્ય સુધારીને ફરીથી લખ્યું છે બરાબર તો તમારે પણ આની અંદરથી જોતું જવાનું અને વાક્ય સુધારીને ફરીથી ચોપડીમાં લખતું જવાનું છે બરાબર હવે પ્રશ્ન નંબર 3 આવે નાગે મોટી કુંભાળો મારી બરાબર સમજવાનું કે કઈ જગ્યાએ ભૂલ છે જો નાગે મોટી કુંભાળો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં તો નાગે મોટો મોટી ને વિદ્યાર્થી મિત્રો નાગે મોટો કુંભાળો માર્યો ને પણ માર્યો નાગે મોટો કુંભાળો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં ચલો લખો તમે મારી સાથે નાગે મોટી જગ્યાએ મોટો આવશે ના મોટી જગ્યાએ મોટો નાગે મોટો કુંભાળો કુંભાળો માર્યો માર્યો નહીં માર્યો નાગે મોટો કુંભાળો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં નાગે મોટો કુંભાળો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં બરાબર હવે આપણે ચોથું જોઈશું મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો હવે વિદ્યાર્થી મિત્ર આપણે વાક્ય વાંચીએ એટલે આપણને હવે ખબર પડવી જોઈએ કારણ કે આપણે આગળ 3 વાક્ય સુધાર્યા તો ચોથું વાક્ય પછી એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે કઈ ભૂલ છે કયા શબ્દ સુધારવાનો છે તો જો મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો તો એક હોય ને રહેતો હતો ઘણા બધા હોય તો રહેતા હતા તો મોટીને મોટા આવશે શું આવશે પહેલો શબ્દ મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુઓ રહેતા હતા ઘણા છે એટલે રહેતા હતા આવે એક આવે તો રહેતો હતો આવે તો આપણે સુધારીને ફરી લખીશું કે મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુઓ રહેતા હતા તમે મારી સાથે લખજો હા લખવાનું છું બધાએ મોટા ઘટાદાર પીપળા પર મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુઓ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મોટી છે અને અહીંયા રહેતી હતી
ત્રણ બાળકો ચાલતા હતા
અને છેલ્લે એની મમ્મી એટલે કે ઊંટડી ચાલતી હતી. થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું. થોડાક ચાલે જણા એટલે કે ત્રણ બચ્ચા ઊંટ અને ઊંટડી એટલે પાંચ જણ થયા. કેટલા જણ થયા? પાંચ જણ. થોડું ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું. થોડું રણની અંદર ચાલ્યા અને પછી પાછળ વળી એટલે કે પાછળ જોયું ઊંટે અને બોલ્યું, પૂછ્યું. શું પૂછ્યું? અરે આપણે ચાર કે? ઊંટે પૂછ્યું. ત્રણ બચ્ચા હતા એમના, આગળ ઊંટ હતો અને પાછળ ઊંટડી હતી. તો ઊંટભાઈએ તો પાછળ વળીને જોયું અને પૂછ્યું, અરે આપણે ચાર જ કે? એકાદ કોટડું રહી ગયું છે કે શું? ઊંટે કીધું કે એકાદ કોટડું રહી ગયું છે કે શું? ઊંટડી કહે, તમે પોતાને તો ગણો. ઊંટડીએ સરસ કીધું કે અમે ત્રણ બચ્ચા ને હું એટલે ચાર જણ છીએ, પણ તમે તમને તો કે ગણો તો પાંચ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાર્તા પૂરી થાય છે, બરાબર. હવે જો નીચે પ્રશ્ન એ ખાલી જગ્યામાં જવાબ લખો. આપણે સરસ મજાની નાની વાર્તા સાંભળી, હવે અહીંયા પ્રશ્નના જવાબ લખવાનું છે. હવે પપ્પા, તો એ ઉપર જે આપણે વાર્તા વાંચી એમાં પપ્પા કોણ છે? કૌંસ કરેલો છે ત્યાં આપણે જવાબ લખવાનો છે. તો તમને ખબર જ પડવી જોઈએ કે પપ્પા કોણ થાય? તો ઊંટ. પપ્પા કોણ થાય? તો ઊંટ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું આ રીતે, ખાલી જગ્યા છે તો ઊંટ. પપ્પા કોણ છે? ઊંટ, બરાબર. હવે બે, હવે મમ્મી. તો મમ્મી કોણ છે? ઊંટડી. ઊંટડી ને ઊંટડી ઉપર અનુસ્વાર કરવાનું છે. અહીંયા લખન તો છે, શું લખન છે કે ઊંટડી. ઊંટડી ને ઊંટડી લખાશે નહીં, ઉપર અનુસ્વાર કરવાનું છે. ઊંટડી શું આવશે? ઊંટડી. અને છેલ્લે બાળક. છેલ્લે કોણ છે? બાળક. તો એ બાળક ને શું કહેવાય? તો પોતળું. શું કહેવાય છે? પોતળું. મદનિયું કે મેદાની બહાર નીકળી ગયું કે પોતે લાંબી કૂદ ઊંચી કૂદ કૂદી શકતા
નથી એટલા માટે વિષય એને મેદાનની બહાર નીકળી ગયો તેણે મદનિયા પાસે જઈને કહ્યું તું ગોળા ફેંક માટે કેમ નથી જતો બેટા ગોળા ફેંક જે મોટો વજનનો ગોળો આવે અને જોરથી ફેંકવાનો હોય એને કહેવાય ગોળા ફેંક તો એ હાથણીએ સમજી ગઈ કે મારું મદનિયું કૂદી શકતું નથી એટલે પોતે એ મેદાનની બહાર ઘસાઈને જતું રહે છે એટલે એની માં હાથણી એને મનાવવા માટે જાય છે કે બેટા તું ગોળા ફેંક માટે કેમ જતો નથી એમાં તો તારો જ નંબર આવશે કારણ કે તો વજનવાળો ગોળો આટલો નાનો હોય પણ બહુ જ વજન હોય એને પકડીને ફેંકવાનો હોય તો બીજા બધા પ્રાણીઓમાં તો એટલી બધી શક્તિ ના હોય પણ આ તો સરસ મજાનું જાડું ઊંચું કદાવર મદનિયું કે બેટા એમાં તો તારો જ નંબર આવશે આવું કહે છે એની મમ્મી તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નીચે કોઠો પૂરવાનો છે પણ એ આપણે નેક્સ્ટ ગ્રેડની અંદર પૂરીશું બરાબર હવે તમારે આ વાર્તાને બરાબર થોડી થોડી નાની ટૂંકી વાર્તા છે એ સમજી લેવાની છે ઉપરના જે આપણે વાક્ય સુધાર્યા એ વાક્ય એક વખત નોટબુકમાં સુધારીને લખી દેજો જેથી તમને પરીક્ષામાં